તેવીસમા પ્રશ્નમાં કીધેલું છે કે રમતગમતના સાધનોની એક દુકાનની ચીજવસ્તુઓના ભાવ નંગડીથી તમને કોષ્ટકમાં આપેલા છે, એના ઉપરથી આપણે ત્રણ પ્રશ્ન પૂછ્યા છે, એનો જવાબ આપવાના છે. જો કોષ્ટકની અંદર આપણે એવું કીધું છે કે ક્રિકેટ બેટ છે એ 130 રૂપિયાનું છે, બોલ છે 40 રૂપિયાનું, એ રીતના આપણે બધી વસ્તુના ભાવ આપ્યા છે, બરાબર. પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે કે રેહાને એક બેડ ખરીદ્યું છે, સ્ટમ્પ ખરીદ્યું છે અને ત્રણ ફૂલ ખરીદેલા છે, તો કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો આપણે શું કરવાનું, જેટલી આપણે વસ્તુ આપેલી છે ત્રણ ત્રણ વસ્તુનો શું કરી નાખવાનો, સરવાળો કરી નાખવાનો, બરાબર છે. સૌથી પહેલાં છે બેટ, તો એક બેટ લીધું છે એટલે બેટની કિંમત 130 રૂપિયા. પોઈન્ટ શું કામ મૂક્યો છે, કારણ કે અહીંયા અમુક વસ્તુ એવી છે કે જેના ભાવ શેમાં આપેલા છે, પોઈન્ટમાં આપેલા છે, બરાબર છે. એટલે આપણે સરવાળો કરવામાં ભૂલ ન પડે એટલા માટે આપણે પોઈન્ટની પાછળ અહીંયા કાંઈ નથી, તો 00 લખી નાખ્યું છે. પછી છે સ્ટમ્પ, તો સ્ટમ્પની કિંમત છે 125 રૂપિયા, તો ત્યાં પણ પોઈન્ટ નથી એટલે પોઈન્ટ પછી 00. અને પછી છે ફૂલ, પણ ફૂલ કેટલા લીધા છે, એને ત્રણ લીધા છે, તો આપણી પાસે આ જે કિંમત છે 4.50 એ એક ફૂલની છે, બરાબર છે. આપણે કેટલા ફૂલની કિંમત કહેવાની છે, ત્રણ ફૂલની, તો શું કરવાનું, 4.50નો ત્રણ સાથે ગુણાકાર કરી નાખવાનું. એટલે 4.50 × 3, તમને ગુણાકાર કરતા આવડે, જો 4.50 × 3 આવી રીતના કરવાનું. હવે એવું થાય કે પોઈન્ટવાળો ગુણાકાર તો કેમ કરવાનો, તો તમારે શું કરવાનું, 450નો ત્રણ સાથે ગુણાકાર કરી નાખવાનો, બરાબર છે. હવે 450નો ત્રણ સાથે ગુણાકાર કરતા તો આવડે, 3 × 0 એટલે 0, 3 × 5 15 નો 5 વધી 1, 3 × 4 ને 1 તેર, એટલે 1350 આવ્યા. હવે અહીંયા 4.50માં કેટલાંક પછી પોઈન્ટ હતા, બે અંક પછી, તો આમાં પણ કેટલાક પછી પોઈન્ટ મૂકી દેવાના, બે અંક પછી, એટલે થઈ ગયું 13.50. એટલે અહીંયા આપણે લખ્યું 3.50. હવે બધાનો સરવાળો, 0 + 0 + 0 એટલે 0, અહીંયા છે 5, પોઈન્ટનો પોઈન્ટ એમને એમ, 5 ને 3 8, 3 + 2 એટલે 5, 5 + 1 એટલે 6, 1 + 1 એટલે 2, એટલે કેટલા થયા, 268.50 રૂપિયા થયા. બીજો પ્રશ્ન શું છે કે રાજવીએ બે બેડમિન્ટનના રેકેટ લીધા અને એક કેરમ લીધી, તો હવે બેડમિન્ટનના રેકેટની કિંમત આપણે ઉપર કેટલી આપેલી હતી, 175, પણ એ એકની છે, અહીંયા કેટલા લીધા છે, બે, એટલે ગુણ્યા બે કરવાનું, 175 × 2 એટલે 350, અહીંયા જેમ ગુણાકાર શીખવાડ્યો હતો એમ. હવે બેડમિન્ટનના રેકેટની કિંમત એવી 350, એક કેરમ લીધી છે, કેરમ તો એક જ લીધી છે એટલે એ કિંમત એમને આવશે 250 રૂપિયા. 0 + 0 = 0, 5 + 5 = 10, 10નો 0 વધી 1, 3 + 1 = 4, 4 + 2 એટલે 6, 600 રૂપિયા. ફિરોઝે એક ક્રિકેટ બોલ લીધો, એક ફૂટબોલ લીધો અને એક હેલ્મેટ લીધો, તો ક્રિકેટ બોલની કિંમત 40 રૂપિયા, ફૂટબોલની કિંમત 100 રૂપિયા, હેલ્મેટ કિંમત 105 રૂપિયા. 0 + 0 + 5 એટલે 5, 4 + 0 = 0 એટલે 4, 1 + 1 એટલે 2, 245 રૂપિયા ફિરોઝે ચૂકવવાના થશે.